દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કાશ્મીર ફાઇલ ફિલ્મ વિશે કરેલા ઉચ્ચારણો સામે દેશભરમાં યુવા ભાજપે વિરોધ જતાવ્યો છે. ત્યારે પાલનપુર ખાતે યુવા ભાજપ દ્વારા અરવિંદ કેજરીવાલના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો હતો. પાલનપુર શહેરના ગુરુનાનક ચોક ખાતે યુવા ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમાં કાશ્મીર ફાઇલ વિશે કરેલી ટિપ્પણી સામે ઉગ્ર સૂત્ર ઉચ્ચાર કરી વિરોધ જતાવ્યો હતો. બાદમાં યુવા ભાજપના કાર્યકરો દ્વારા પોલીસની મુખસંમતિ વચ્ચે અરવિંદ કેજરીવાલના પુતળાનું દહન કરાયું હતું. અરવિંદ કેજરીવાલજી દ્વારા ગૃહમાં જે હિન્દુ વિરોધી ટિપ્પણી કરવામાં આવી, ધ કાશ્મીર ફાઇલ્સ પંડિતી કાશ્મીરી પંડિતો વિશે પણ જે હિન્દુ વિરોધી ટિપ્પણી કરવામાં આવી, એ નિમિત્તે પાલનપુર શહેર યુવા મોરચા દ્વારા આજે વિરોધ નોંધાયો છે. અરવિંદ કેજરીવાલનું પુતળા દહન પણ કરવામાં આવ્યું છે અને આજે જે એમને ગૃહમાં વાત કરી, અફઝલબીન પ્રેમી કાશ્મીરી પંડિતો વિશેના વિરોધમાં વાત કરી, ધ કાશ્મીર ફાઇલ વિરોધના વિરોધમાં વાત કરી, એ વિશે પાલનપુર શહેર યુવા મોરચા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એમનું પુતળા દહન કરવામાં આવ્યું છે અને સૌ કાર્યકર્તાઓ આજે જાહેરમાં અરવિંદ કેજરીવાલનો વિરોધ કરીએ છીએ. અરવિંદ કેજરીવાલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે ધ કાશ્મીર ફાઇલ્સ જે મૂવી છે, જે પંડિતો વિશે જે આ મૂવી ચલાવવામાં આવી છે, જે સરકારો ટેક્સ ફ્રી કરી રહ્યા છે, ટેક્સ ફ્રી ના કરવો જોઈએ એવા બધા હિન્દુ વિરોધી નારાઓ સાથે એમને ગૃહમાં ખુલ્લી ચર્ચા કરી છે કે આનો કોઈ મતલબ રહેતો નથી, આવી મૂવી બતાવી દેશને ગુમરાહ કરવાનો, આ દેશમાં કોઈને પ્રકારની કોઈ માહિતી ગુમરાહ કરવાનો કોઈ વિશેષ જ્ઞાન હોતું નથી, એ પ્રકારની ખોટી માહિતીઓ ગૃહમાં એમને એમના દ્વારા પણ આપવામાં આવી છે. ના, એવું નથી લાગતું. એનું કારણ એ છે કે જે લોકોમાં જાગૃતતા ફેલાવવી જોઈએ, જે લોકોમાં માહોલ બનવો જોઈએ, જે દેશ વિરોધી વાતો હતી એ લોકો સુધી, પ્રજા સુધી પહોંચાડવાનું માધ્યમ યુટ્યુબ કરતાં પણ જે લોકલ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ જે મીડિયા મારફતે, થિયેટર મારફતે જે લોકોમાં જાહેર ખુલ્લી ચર્ચા આપણે કરી શકતા હોઈએ છીએ, તે યુટ્યુબ મારફતે છેક નીચેના વ્યક્તિ સુધી પહોંચી શકાતી નથી.